कि आप चलो भेगा मड़ी ने पर्यावरण ने शुद्धि करने गायना छाणा में बनाल छाणा और स्टीक उपयोग कर वक्त आप होली ने वैदिक होली थी प्रगटाए। હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી લોકોને વૈદિક હોળીનું મહત્વ સમજાવ્યું છે અને લોકો વૈદિક હોળી તરફ વળ્યા છે। વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે જે ગાયના છાણામાંથી બને છે જે લાકડા કરતાં સસ્તી તો પડે જ છે પણ ગૌસ્ટિકનો ઉપયોગ કરવાથી પર્યાવરણના પણ ઘણા બધા ફાયદાઓ થાય છે સાથે એક રીતે આપણે ગાયની પણ સેવા કરી શકીએ છીએ। મેનેજર અતુલ વોરા અને ભાજપ ગૌરક્ષા મંચના સંસ્થાપક ધર્મેશ ગામીએ લોકોને આ ગાયના છાણમાંથી બનેલ હોળી પ્રગટાવી પર્યાવરણનું જતન કરવા માટે અપીલ કરી છે। અતુલ વોરા, જનરલ મેનેજર, સુરત પાંજરાપોળ। વર્ષોથી જે આપણે ત્યાં હોળી પ્રગટાવવામાં આવે છે તો જે છેલ્લા 2-3 વર્ષોથી મીડિયાની પણ આપ સૌની પણ અવેરનેસને લઈને જે લોકોમાં એક જાગૃતિ ફેલાય છે તો એને લઈને આજે અત્યારે ઋતુ છે વસંત અને શિશિર જે ભેગી થાય ત્યારે જનરલી જે વાતાવરણમાં કલુષિત પેદા થાય છે, વાતાવરણમાં જીવાણુઓ પેદા થાય છે તો એના નાશ માટે આપણે ખરેખર જો વૈદિક હોળી એટલે કે ગાયના છાણમાંથી બનાવેલ છાણા અને સ્ટીક એનો જો ઉપયોગ કરીએ તો એને લઈને આપણને એટલા બધા ફાયદા થાય કારણ કે પહેલું તો ગાયના છાણા જો આપણે પ્રગટાવીએ તો એનાથી વાતાવરણમાં પ્રાણવાયુ પેદા થાય છે કે જેને લઈને વિષાણુ નાશ પામે। બીજું એનાથી આપણે જંગલો કાપતા બચાવી શકીએ, એ બને આપણે પર્યાવરણને મદદરૂપ થઈ શકીએ। ત્રીજું લાકડાનો ભાવ જ્યારે અત્યારે 45-50 રૂપિયા કિલો છે તો એની સામે પણ આપણે જો ગાયથી બનાવેલ છાણા એના છાણામાંથી બનાવેલ છાણા અને સ્ટીકનો જો ઉપયોગ કરીએ તો એ બને આપણે ગાયોને પણ એટલે પાંજરાપોળોને ગૌશાળાઓને પણ મદદરૂપ થઈ શકીએ। બીજું છેલ્લા 3-4 વર્ષોથી જે આ થાય છે અભિયાન ચાલે છે એમાં ખરેખર લોકોમાં ખૂબ જ અવેરનેસ આવી છે મીડિયાને લઈને, અહીંયા જે લોકો જોઈ છે એને લઈને અમારે લગભગ આ વર્ષે પણ 55-60 ટન જેટલી ગૌસ્ટિક બનવાની છે અને એમાંથી લગભગ 50% જેટલી તો ઓલરેડી બની ગઈ છે અને એનો જે પણ અત્યારે છે એમાં ઓર્ડર પણ લેવાના ચાલુ છે અમારા। ગૌસ્ટિક લેવા માટે તમારે એક તો અમારે અહીંયા જે ઘોડદોડ શાખા છે તે અને બેસ્તાન શાખા પર એ સુલભતાથી અવેલેબલ છે અને એનો 20 રૂપિયા જે ભાવ છે અને એક સાથે ધારો કે 10-15 ટનથી વધારે લાવે તો અમે એવી પણ પ્રયત્ન કરીએ છીએ કે એમની જે તે જગ્યા નજીકમાં હોય તો અમે એને પહોંચાડીએ છીએ। ધર્મેશ ગામી, ગૌરક્ષા મંચ। આજે શ્રી સુરત પાંજરાપોળ દ્વારા જે મોહિમ છે ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીક જે બનાવે છે ખાસ કરીને હોળી પર્વ આવી રહ્યો છે તો તમામ ગુજરાતની જનતાને સુરતની જનતાને આહ્વાન છે કે આપણે આ વખતની હોળી ગાયના ગોબરથી બનેલી સ્ટીક, ઉપલા, છાણા જે વર્ષો પરંપરા મુજબ આપણે ઉજવતા હતા એ જ રીતે ઉજવણી આપણે કરવી જોઈએ। આપણાથી આપણે લાકડાથી દૂર રહેવું જોઈએ કેમ કે લાકડા કપાય તો જંગલનો નાશ થાય, પર્યાવરણને નુકસાન થાય। ગાયના છાણા વાપરવાથી કે ગાયની સ્ટીક વાપરવાથી એની હોળી મનાવવાથી સીધે સીધા તમે ગૌરક્ષા સાથે જોડાવ છો, ગાયોનું જતન કરી શકશો, પર્યાવરણને નુકસાન નહીં થાય અને અંતે માનવજાતને પણ ફાયદો થશે। તો તમામ ઉત્સવ પ્રેમી પ્રજાને આ વખતની હોળી ગાયના ગોબરની સ્ટીક, ઉપલા, છાણામાં ભેગા કરી અને એનો જ આપણે પ્રાગટ્ય હોલિકા દહનનું કરીએ એવી આપ તમામને વિનંતી છે।